કલાકમાં ફરી વરસાદી માહોલ સર્જાયો છે. રાજ્યના અનેક પંથકોમાં મધ્યમથી ભારે વરસાદ થવાની હવામાન વિભાગે આગાહી કરી છે. મધ્યપ્રદેશમાં પશ્ચિમી સિસ્ટમ સક્રિય હોવાના કારણે તેની અસર ગુજરાતમાં વર્તાશે. દાહોદ, નર્મદા, છોટાઉદેપુરમાં ભારે વરસાદની આગાહી સાથે હવામાન વિભાગે રેડ એલર્ટ આપ્યું છે. 17 સપ્ટેમ્બરે નર્મદા, છોટાઉદેપુર, દાહોદ, અરવલ્લીમાંથી ભારે વરસાદની આગાહી છે. તો આ સાથે બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, ખેડા, પંચમહાલ, અમદાવાદ, આણંદ, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપીમાં મધ્યમથી ભારે વરસાદ થવાનું અનુમાન છે. 18 સપ્ટેમ્બરે પાટણ અને મહેસાણામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. અમદાવાદ, ગાંધીનગર, સાબરકાંઠામાં પણ વરસાદી માહોલ રહેશે. તો 19 સપ્ટેમ્બરે બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા અને પાટણમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. કચ્છમાં 5મા દિવસે ભારે વરસાદ થવાનું અનુમાન છે. जैसे दाहोद यहाँ पे एक्सेप्शनल हैवी रेनफॉल होने के चांसेस है और नर्मदा और छोटा उदयपुर में एक्सट्रीमली हैवी रेनफॉल होने के चांसेस है और बाकी जो जिले बचे हैं जैसे सूरत है, डांग, नौसारी, वलसाड़, तापी, पंचमहल, यहाँ पे वेरी हैवी रेनफॉल होने के चांसेस है और इसके अलावा जो जिले बचे हैं जैसे दमन, दादरा नगर हवेली, नौसारी, आनंद और अरावली, खेड़ा, यहाँ पे हैवी रेनफॉल होने के चांसेस हैं. વરસાદની આગાહીને પગલે યાત્રાધામ અંબાજીમાં પણ મોડી સાંજે વરસાદી માહોલ છવાયો. દિવસ દરમિયાન ભારે બફારા બાદ અંબાજી અને આસપાસના વિસ્તારોમાં ધોધમાર વરસાદ થયો. તો ખાસ કરી અને એકાદ કલાક જેટલા વરસાદી રાઉન્ડથી અંબાજીની બજારોમાં પણ પાણી ભરાઈ ગયા હતા. હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યના 70થી વધુ તાલુકાઓમાં આજે વરસાદ નોંધાયો છે, ત્યારે સૌથી વધુ દાહોદમાં અંદાજે 4 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. દાહોદના ફતેપુરમાં પોલીસ સ્ટેશન પાસે ઢીંચણ સમા પાણી ભરાયા હતા. ભારે વરસાદને પગલે દુકાનોનો સામાન પલડી ગયો હતો. ફતેવાડી વિસ્તારમાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું હતું. દાહોદના સ્ટેશન રોડ પર ઘૂંટણ સમા પાણી ભરાતા લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન ઉકાઈ ડેમમાં પાણીની ભરપૂર આવક થઈ રહી છે. ઉકાઈના ઉપરવાસમાં આવેલા મહારાષ્ટ્રના હથનુર ડેમના 41 દરવાજા ખોલવામાં આવ્યા. હથનુર ડેમમાંથી 3,42,000 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. ઉકાઈ ડેમના ઉપરવાસમાંથી 2,86,000 ક્યુસેક પાણીની આવક નોંધવામાં આવતા ડેમની સપાટી 338.12 ફૂટ પર પહોંચી હતી. અધિકારીઓ દ્વારા 800 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે, જે પાણી આગામી 30 કલાક સુધીમાં ઉકાઈ ડેમમાં આવશે. નર્મદા ડેમના 10 દરવાજા ખોલી અને 1.5 લાખ ક્યુસેક પાણી છોડાતા નર્મદા ડેમની આસપાસ અલ્હાદક નજારો જોવા મળ્યો. સરદાર સરોવર ડેમ જોવા આવેલા સહેલાણીઓનો ઉત્સાહ બમણો થયો હતો. નર્મદા અને છોટાઉદેપુર જિલ્લાના નર્મદાના કાંઠા વિસ્તારમાં ભારે વરસાદ પણ પડ્યો, જેથી વાતાવરણ વધુ અલ્હાદક બન્યું અને સહેલાણીઓ સેલ્ફીની મોજ માણતા જોવા મળ્યા. અમરેલી પ્રોપર અમરેલીથી અહીંયા નર્મદા ડેમ જોવા માટે આજે અમે આવ્યા હતા અને એ દરમિયાન ખૂબ જ વરસાદ પડતા, ઉપરવાસની અંદર વરસાદ પડતા, પાણીનો વધારે પ્રમાણમાં પ્રવાહ આવતા નર્મદા ડેમના 10 દરવાજા આજે અત્યારે જ ખોલવામાં આવ્યા છે. એનો રૂબરૂ જોવા મળ્યો. હાલ નર્મદા ડેમના 23 ગેટ ખોલવામાં આવ્યા, જેને લઈ ભરૂચ, અંકલેશ્વર અને ઝઘડિયા તાલુકાના કાંઠા વિસ્તારના 48 ગામોને એલર્ટ કરાયા છે. આ મામલે જિલ્લા કલેક્ટરની લોકોને સતર્ક રહેવા અને તંત્રને સહકાર આપવા અપીલ. ઉપરવાસમાં વરસી રહેલા ભારે વરસાદને કારણે નર્મદા ડેમમાં પાણીની આવક વધતા 23 ગેટ ખોલી અને 7.5 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. રાત્રે 12 કલાકે નર્મદા નદી 24 ફૂટની ભયજનક સપાટી વટાવે તેવી શક્યતાને પગલે જિલ્લા કલેક્ટરે લોકોને સતર્ક રહેવા માટે સૂચના આપી છે. ગોલ્ડન બ્રિજ ઉપરનું લેવલ એના ડેન્જર લેવલને વટી જશે. આ સ્થિતિમાં નાગરિકોએ સાવચેત રહેવાની જરૂર છે, નદીના પટમાં ના જવાની જરૂર છે. તેમજ અમારા દ્વારા જે એરિયા આઈડેન્ટિફાઈ કરી અને અધિકારીઓને મોકલવામાં આવી રહ્યા છે, અમે નાગરિકોને આપના થકી વિનંતી કરીએ છીએ કે
કે આજે જ્યાં પણ અમે શિફ્ટિંગની સૂચના આપીએ ત્યાંથી શિફ્ટિંગ લઈ લે, જ્યાં પણ વોર્નિંગ આપવામાં આવે ત્યાં એલર્ટ રહે લોકો, અને બિનજરૂરી કોઈ પણ જાતની ચિંતા ના